નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા લુણાવાડા પીએન પંડ્યા કોલેજ ખાતે પ્રદેશ પ્રમુખ દીપિકાબેન સરવાના અધ્યક્ષસ્થાને મધ્યધન ઇન્ચાર્જ સિદ્ધિબેન જોશીની વિશેષ ઉપસ્થિતિમાં યુવતી સંમેલન યોજાયું. મહિલા મોરચા પ્રદેશ પ્રમુખે દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સશક્તિકરણ માટે લેવામાં આવેલ અનેક પગલાઓ અને યોજનાઓની માહિતી આપી અમૃતકાળમાં 2047 સુધી ભારતને સંપૂર્ણ વિકસિત બનાવવા સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી. તેમજ આ સંમેલનમાં 18 વર્ષ પૂર્ણ કરીને પ્રથમ મતદાર બનનાર યુવતીઓને મોદી સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી સાથે તેમને પ્રથમ મત ભાજપ પક્ષને આપે તે માટે પ્રેરિત કરવામાં આવી હતી. તેમજ સરકારની યોજનાઓથી સતત માહિતગાર રહે તે માટે નમો એપ ડાઉનલોડ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રમત ગમત ક્ષેત્રે અગ્રેસર યુવતીઓ અને મહિલાઓ માટે સામાજિક સેવા કરતી સ્વયંસેવી સંસ્થાઓને નવું પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, મહિલા મોરચાના પ્રભારી, મહિલા મોરચા પ્રમુખ નિશાબેન, મહામંત્રી લીલાબેન, મણિબેન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન, નગર પ્રમુખ હિમાંશુભાઈ શાહ, કાર્યાલય મંત્રી જીગરભાઈ પંડ્યા, નગર મહિલા મોરચા પ્રમુખ મધુબાલાબેન, કિંજલબેન, હેમલતાબેન ભોઈ અને સમીર મહેતા સહિત અગ્રણી મહિલા કાર્યકર્તાઓ બહેનો અને વિશાળ સંખ્યામાં યુવતીઓ ઉપસ્થિત રહી હતી. તેમજ વિશેષ યોગદાન આપવા બદલ લુણાવાડા કોલેજના ટ્રસ્ટી હીરાભાઈ પટેલ, પ્રોફેસર ઈશ્વરભાઈ ડામોર, વેદાંત સ્કૂલના ટ્રસ્ટી, ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી તેમજ કોલેજના તમામ વિદ્યાર્થીઓને મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લા અને મહાનગરમાં યુવા સાથે જે નવી મતદાતાઓ છે, એવી યુવતીઓ સાથે જે ફર્સ્ટ વોટર્સ છે એમની સાથે સંવાદ ચાલી રહ્યો છે. અને આવી જ રીતે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આજે યુવતી સંમેલન યોજાયું છે. અને આ સંમેલનમાં 600 થી 700 જેટલી યુવા દીકરીઓ સાથે એમનો સાથે સંવાદ કરવામાં આવ્યો છે. અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની દીકરીઓને લગતી જે યોજનાઓ છે, જે અભિયાનો છે, એમનાથી દીકરીઓને માહિતગાર કરવામાં આવી છે. અત્યારે દીકરીઓ દરેક ક્ષેત્રમાં જે હરણફાળ ભરી રહી છે, આજની દીકરી ફાઇટર જે તૂટાડતી થઈ છે, આજની દીકરીઓ આપણી દિશાઓને સુરક્ષિત કરીને પરમેનન્ટ ભારતની સેનામાં જે ભરતી થઈ રહી છે, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને એ શ્રેય આપવામાં આવે છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના એક વિઝનને લીધે આજે દીકરી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે આ દીકરીઓની સાથે એમના પણ વિચારો જાણીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ. અને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે જે મહિલા મોરચાની બહેનોએ આ દીકરીઓ સાથે અને એ સિવાયના અન્ય ઘણા બધા જે પાર્ટીના મહિલા મોરચાના કાર્યક્રમો છે એ રીતેથી એમને જે મહેનત કરી છે, ત્યારે બહેનોને ધન્યવાદ આપું છું. અને આજે મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવીને હું પણ ધન્યતા અનુભવું છું. ભારત માતા કી જય. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.